જય હિન્દ યુવાનો સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીમાં જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુ પરીક્ષા હેઠળ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે પેપર્સ આયોજિત થયા એમાં બીજા પેપરમાં ઇકોનોમી વિષય હેઠળ ઇન્ડિયન ઇકોનોમી વિષય હેઠળ જે પચાસ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે એ તમામ પ્રશ્નોના સાચા જવાબો પ્રમાણિત જવાબો ઉપર આપણે ચર્ચા કરીશું એમાં અમારી પાસે જે આ સિરીઝ છે એ ડી સિરીઝનું ક્વેશ્ચન પેપર છે અને જેમાં એકસો એકથી લઈને એકસો પચાસ સુધીના પ્રશ્નો ઇકોનોમીના રજૂ થયા છે અમારા મત પ્રમાણે એમાં જે એકસો એકમો પ્રશ્ન છે ખાદ્ય સુરક્ષા શું સૂચવે છે તેનો જવાબ છે તમામ માટે પોષક ખાદ્ય એ ખાદ્ય સુરક્ષા દ્વારા સૂચવવામાં આવેલી બાબત છે માટે જવાબ રહેશે એકસો એકમાં પ્રશ્નમાં ડી તમામ માટે પોષક ખાદ્ય બીજો પ્રશ્ન છે એકસો બે ટકાઉપણું શબ્દ શું સૂચવે છે ઓપ્શન્સ જે રીતના રજૂ થયા છે ગુણવત્તાયુક્ત જીવન માટે વૈશ્વિક જવાબદારી વહેંચાયેલી જરૂરી છે કુદરતી પર્યાવરણની સમૃદ્ધિને સીધી અસર કરતી માનવીય ક્રિયાઓ ત્રીજું ઓપ્શન છે ભાવિ પેઢી પાસે ગુણવત્તાયુક્ત જીવન માટે જરૂરી સંસાધનો હશે જનરલી સી ઓપ્શન આપણને વધારે ફિટ બેસતો લાગે બટ તો સતત વિકાસ અને સસ કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબિલિટી એનો જે કન્સલ લઈએ લેવા જઈએ આપણે ટકાઉપણું તો ડેફિનેટલી સી તો આવે જ છે પરંતુ બીને પણ એમાં કંઈક ને કંઈક અંશે જોડી શકાય છે તો અમે અત્યારે જવાબ તરીકે સી જ રાખીએ છીએ કે અમારો જવાબ સી રહેશે બટ મે બી પોસિબલ ડીને પણ એ લોકો કવર કરી શકે બી એ બી સી ત્રણેયને કવર કરી શકે એટલે એક શક્યતા પચીસેક ટકાની અમને એવી દેખાય છે કે ઉપરોક્ત તમામ જવાબ રહેશે પરંતુ અમે અત્યારે સીને પ્રિફર કરી છે સેવન્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ છે ડી આગળ વધીશું આપણે નવો પ્રશ્ન લેશું એકસો ત્રણ પ્રશ્ન છે રાઇઝોબિયલ નાઇટ્રોજન સ્થાપન માટે કયું રાસાયણિક ખાતર આવશ્યક છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બાયોટેકનોલોજીનો પ્રશ્ન છે યસ ડેફિનેટલી છે બટ ધ કન્સેપ્ટ ઓફ કેમિકલ ફર્ટિલાઇઝર અમે ધ્યાનને લીધું છે અને રાસાયણિક ખાતર આધારિત આપણી કૃષિ અર્થવ્યવસ્થા છે તો એને ધ્યાન રાખીને ઇકોનોમીમાં એને કવર કર્યું છે એને જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે કયો સરકારી વિભાગ મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને લગતા વિષયક મુદ્દાઓ માટે જવાબદાર છે એનો જવાબ છે બધા જે ડિપાર્ટમેન્ટ રજૂ થયા છે દરજ્જો મંજૂર કરવા વડે ધ્યાનમાં લેવામાં આવતા માપદંડો કયા કયા છે જે ચાર માપદંડો રજૂ થયા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા પચીસ હજાર કરોડ થી વધારે સરેરાશ વાર્ષિક વકરો ને ટર્નઓવર નંબર ટુ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા પંદર હજારથી કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખું મૂલ્ય નેટવર્થ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવેરાની કપાત બાદ રૂપિયા પાંચ હજાર કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો અને ચોથું નોંધપાત્ર વૈશ્વિક પ્રતિભા અથવા આંતરરાષ્ટ્રીય સંચાલન હોવું જોઈએ યસ આ ચારે ચાર મુદ્દાઓ જોડાયેલા છે જવાબ રહેશે ડી એક બે ત્રણ અને ચાર ચારે ચાર માપદંડોમાં સામેલ થાય છે જવાબ રહેશે ડી એકસો સાતનો પ્રશ્ન લઈશું આપણે નીચેના વિધાનો ચકાસો એમાં પહેલો મુદ્દો છે સૂક્ષ્મ ઉદ્યોગ સાહસ ડેફિનેશનના ક્રાઇટેરિયા આપ્યા છે કોને આપણે માઇક્રો કોને આપણે સ્મોલ અને કોને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કહીએ છીએ અને જે ધોરણો રજૂ કરવામાં આવ્યા છે એમાં એક કરોડથી વધુ રોકાણ નહીં અને પાંચ કરોડથી વધુ ટર્નઓવર નહીં દસ કરોડથી વધુ રોકાણ નહીં અને પચાસ કરોડથી વધુ ટર્નઓવર નહીં લઘુ ઉદ્યોગ કહેવાશે મધ્યમ ઉદ્યોગ માટે પચાસ કરોડથી વધુ રોકાણ નહીં અને અઢીસો કરોડથી વધુ વકરો નહીં ત્રણે ત્રણ જે માપદંડ આપ્યા છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ત્રણે ત્રણ સાચા હોવાથી જવાબ આપણે ડી રાખીશું ડી ફોર દિલ્હી એક બે અને ત્રણ તમામ સાચા છે આગળ વધીશું આપણે એસી ઝેડ યોજના વિધાનો ના મુખ્ય ઉદ્દેશો વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ અને અને સેવાઓની નિકાસ સ્થાનિક વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે રોજગારની તકોનું સર્જન કરવાનું છે બીજું છે એસી સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બધા જ કાયદાઓ લાગુ પડતા નથી પહેલું વિધાન સાચું છે બીજું પણ સાચું છે ઉત્પાદન વેપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે શેષ એકમ સ્થાપી શકાય છે યસ ડેફિનેટલી ત્રણે ત્રણ વિધાન સાચા છે જવાબ રહેશે આપણો ડી જવાબ રહેશે અગેન પાછું વિધાનાત્મક પ્રશ્ન છે એકસો નવમો પ્રશ્ન છે અમારી ડી સિરીઝમાં કેન્દ્ર સરકાર દ્વારા ચૌદ ઓક્ટોબર બે હાજર ત્રણ ના રોજ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સ્થાપવામાં આવ્યું ખોટું વિધાન છે આને સાચું નહીં કહી શકાય આ બે હાજર ત્રણ ની બે હજાર નવ છે એટલે પહેલાં તો આ વિધાન ખોટું થઈ જાય છે નંબર ટુ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ એક અધ્યક્ષ અને છ સદસ્યનું બનેલું હોય છે યસ છ સદસ્ય ફરજિયાત નથી બે થી છ ની બાબત છે કે ન્યૂનતમ બે અને અધિકતમ છ સભ્ય નિમી શકાશે તો છ સભ્ય એ દ્રષ્ટિથી નકારી પણ નથી શકાતું માટે અમે બીજું વિધાન સાચું માનીએ છીએ અને એટલે માત્ર બે સાચું એવો જવાબ રજૂ કરી રહ્યા છીએ આ પ્રશ્નમાં આગળનો પ્રશ્ન લઈશું આપણે સામાજિક માળખું કોને સમાવિષ્ટ કરે છે આપણને હેલ્થ એજ્યુકેશન આવાસ વગેરે બાબતો સામેલ થતી હોય છે જે રીતના પ્રશ્ન રજૂ થયો છે એકદમ સરળ છે એ બી અને સીમાં દર્શાવેલ તમામ પ્રવૃત્તિઓ એટલે કે સાક્ષરતા શિક્ષણ આરોગ્ય આવાસ પાણી અને સ્વચ્છતા આ બધા જ સામાજિક માળખાને દર્શાવે છે માટે જવાબ આવશે ડી ફોર દિલ્હી એનો જવાબ રાખીશું આપણે ક્ષમા કરજો મને યસ ડી ફોર દિલ્હી આગળ વધી શું મારા યુવાનો નવો પ્રશ્ન લેશું આપણે હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમિન ક્લેચર એટલે કે એચએસએન કોડ સંબંધિત નીચેના વિધાનો ધ્યાન લ્યો તે વિશ્વ વેપાર સંગઠન દ્વારા વિકસિત એક બહુ હેતુક આંતરરાષ્ટ્રીય ઉત્પાદન નામકરણ છે આ વિધાન જ ખોટું છે આ ડબલ્યુટીઓ દ્વારા વિકસિત થયેલ નથી યુવાનો આ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન વિકાસ થયો છે છે એટલે પહેલું વિધાન ખોટું બીજું તે સમગ્ર વિશ્વમાં વ્યવસ્થિત રીતે વર્ગીકરણને સરળ બનાવવાના વિઝન સાથે વિકસાવવામાં આવ્યું હતું યસ સાચી વાત છે આ ભારતમાં એચ કોડ કસ્ટમ્સ અને જીએસટી પર લાગુ થાય છે યસ સાચી વાત છે જવાબ રહેશે બે અને ત્રણ પહેલું વિધાન ખોટું છે એટલે નવો પ્રશ્ન લેશું પર્યાવરણ અસર મૂલ્યાંકન કઈ રીતે વ્યાખ્યાયિત થઈ કરી શકાય છે એની અંતર્ગત ત્રણ ચાર ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન એનો બહેતરીન જવાબ છે એટલે એને જ આપણે જવાબ રાખીશું નકારાત્મક અસરોને ઘટાડવા અને કુદરતી પર્યાવરણ અને સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપવા માટે નિવારણ ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવા માટે સૂચિત પ્રોજેક્ટ અથવા વિકાસની સંભવિત અસરોને ઓળખવા માટે આગાહી કરવા માટે અને મૂલ્યાંકન કરવા માટેની પ્રક્રિયા છે જવાબ આ જ રહેશે બીજા બધા ઓપ્શન તેમની આવતા થોડુંક એની ઉપર સ્પષ્ટીકરણ આપવા માંગીશ કે પર્યાવરણ સામાજિક આર્થિક મુદ્દાઓ અને સંસ્કૃતિની આયોજિત વિકાસ પર અસરો પર સરકારના પ્રતિનિધિઓ દ્વારા લખાયેલ અહેવાલ આ વિચાર અહીંયાથી જ ગરબડ થઈ જાય છે કે ખાલી સરકારના પ્રતિનિધિઓ સુધી જ સીમિત છે આ સરકારના પ્રતિનિધિઓ સિવાય એનજીઓ સામાન્ય જનતા એક્સપર્ટ્સ બધા લોકો આની અંતર્ગત સામેલ થતા હોય છે તો આ ખાલી સરકારી અહેવાલ છે એવું કહી શકાય નહીં એટલે આને આપણે નકારીએ છીએ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થયા હોઈ શકે કે આ મુદ્દો શા માટે બી વિકલ્પ શા માટે જવાબ ના હોય શકે પરંતુ ન હોય શકે આ આ સીમિત છે અને જ્યારે એક ઓપન ડેફિનેશન છે વાય આપણે એની વ્યાખ્યાના રૂપમાં સ્વીકાર કરીએ છીએ જવાબ રહેશે એ એકસો બારમા પ્રશ્નમાં પર્યાવરણીય અસર મૂલ્યાંકનથી જોડાયેલા પ્રશ્નમાં ભારતમાં ઉર્જાના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે વિધાન સાચું એ છે કે ઉષ્મા ઉર્જા એટલે કે આપણે થર્મલ એનર્જી કહીએ છીએ તાપ વિદ્યુત કહીએ તાપ વિદ્યુત ભારતમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે કુલ વીજળી ઉત્પાદનમાં અને જે જળ વિદ્યુતનો સૌથી મોટો સ્ત્રોત છે ખોટું થઈ જશે સૌર ઉર્જા સૌથી મોટું સ્ત્રોત છે ખોટું થઈ જશે પવન ઊર્જા પણ ખોટું થઈ જશે ઉષ્મા ઊર્જા કે જેને આપણે તાપ વિદ્યુત યા થર્મલ ઇલેક્ટ્રિસિટી કહીએ એ જ સૌથી મોટો સ્ત્રોત છે માટે બી ફોર બોમ્બે જવાબ રહેશે નીચેના વિધાનસો સાગરમાલા કાર્યક્રમ એ લઘુત્તમ માળખાકીય રોકાણ સાથે એક્ઝિમ અને સ્થાનિક વેપાર માટે પરિવહન ખર્ચ ઘટાડવા માટેનો છે ડેફિનેટલી આ વાત સાચી છે તેમાં મોડેલ મિશ્રણના અનુકૂલનના માધ્યમથી સ્થાનિક કાર્ગોના પરિવહનના ખર્ચમાં ઘટાડો કરવો એક્ઝિમ એક્ઝિમ કન્ટેનરના પરિવહનમાં સમય ખર્ચને ન્યૂનતમ કરીને બંદરની નજીક અલગ અલગ વિનિર્માણ સમૂહો વિકસાવીને નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે તો ડેફિનેટલી એક તો પરિવહન ખર્ચ ઘટાડવો સ્થાનિક કારગો પરિવહનનો પણ ખર્ચ ઘટાડવો આ તમામ મુદ્દાઓ જે સાગરમાલા કાર્યક્રમના ઉદ્દેશો અને એના આપણે કહી શકીએ ગોલ્સમાં સામેલ થાય છે તો એ દ્રષ્ટિથી પહેલું વિધાન સાચું છે બીજું છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી આ વાત સાચી છે અને પહેલી એપ્રિલ ઓગણીસો નેવ ના રોજ અસ્તિત્વમાં આવી હતી આ વાત ખોટી છે ઓગણીસો નેવ નહીં યુવાનો આ તારીખ ઓગણીસો પંચાણું છે અને એટલે અમે આ વિધાન બીજું છે એ ખોટું માનીએ છીએ હવે બાકીની ડિટેલ આપણને કદાચ આંકડાકીય દ્રષ્ટિથી ખબર હોય કે ન હોય પણ જો સ્થાપના વર્ષના આધારે આ વિધાન ખોટું પડે છે તો આ વિધાનને આપણે ખોટું જ માની લઈશું અને માટે જવાબ રહેશે માત્ર એક એ આગળ વધીશું મનુષ્યમાં પ્રાકૃતિ મનુષ્ય પ્રાકૃતિકીકરણનો અર્થ

ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ રહેશે નિમ્ન સ્તરનો તકનીકી વિકાસ શું છે થોડુંક અહીંયા આ પ્રશ્નમાં જ આપણને એમ લાગે નેચરલાઇઝેશન ઓફ હ્યુમન્સ એનો અર્થ એ કે મનુષ્ય પ્રકૃતિ પ્રમાણે જીવે છે અને માટે એ પ્રકૃતિને કંટ્રોલ કરતો નથી પ્રકૃતિથી નિયંત્રિત થઈ રહ્યો છે ઋગ્વેદિક યુગનો મનુષ્ય કે જેને આપણે પશુપાલન આધારિત અર્થતંત્રના રૂપમાં પણ જોઈ શકીએ ઋગ્વેદિક યુગનો મનુષ્ય મોટાભાગની સ્થિતિમાં નેચરલાઇઝેશન ઓફ હ્યુમન્સને દર્શાવે છે એટલે

પ્રશ્ન છે એકસો સોળમો પ્રશ્ન છે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે જવાબ છે અહીંયા ગરબડ થઈ છે અમારી ટીમ તરફથી થોડુંક સ્પષ્ટ કરવા માંગે જવાબ છે બી નાગાલેન્ડમાં નકારાત્મક વૃદ્ધિ થઈ છે બી જવાબ રહેશે થોડોક અહીંયા સુધારો કરવાનો આવશે આ જવાબ નથી હું પહેલાં સ્પષ્ટીકરણ આપું સોરી અહીંયા અમે રાઇટની નિશાની લગાડી છે બટ એ જવાબ નથી નાગાલેન્ડ ઇઝ ધ આન્સવર નવો પ્રશ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે માટે પ્રશ્નોનો જવાબ સી રહેશે નવો લેશું પ્રશ્ન બંધારણના અંતર્ગત નાણાકીય સત્તાની વહેંચણીથી જોડાયેલી જોગવાઈઓ ઇકોનોમીની અંતર્ગત પૂછી લીધી છે અને એ સંદર્ભમાં જે જોડકું આપણી સમક્ષ રજૂ થયું છે જોડી એમાં જવાબ સી રહેશે એ અનુચ્છેદ બસો અડસઠમાં જોગવાઈ છે કે કરવેરા સંઘ સરકાર નાખશે પરંતુ તેની વસૂલાત અને વિનિયોગ રાજ્યો દ્વારા થશે અનુચ્છેદ સોરી ક્ષમા કરજો અનુચ્છેદ બસો સિત્તેરમાં જોગવાઈ છે કે કરવેરા સંઘ સરકાર નાખશે અને વસૂલાત કરશે પરંતુ સંઘને રાજ્ય વચ્ચે વહેંચણી આપવામાં આવશે પછી છે અનુચ્છેદ બસો એકોતેર સંઘની આવક માટે ચોક્કસ કરવેરા અને શુલ્ક ઉપર સરચાર્જ નાખી શકાશે પછી છે બસો અડસઠ એ અનુચ્છેદ બસો અડસઠ એમાં સંઘને સત્તા અપાઈ કે તે સેવા કર વસૂલ કરી શકશે તો ઓપ્શન્સને જોતા આ જવાબ આપણો રહેશે આગળ મારા યુવાનો નવા પ્રશ્ન લઈશું નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે નંબર વન મહત્વની માળખાકીય યોજનાઓનું અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વિપક્ષીય એજન્સીઓ પાસેથી બાહ્ય રીતે સહાય લઈ શકે છે મારા યુવાનો આ પ્રશ્ન થોડોક વિચિત્ર છે કદાચ આપને ડર લાગે કે આમાં શું જવાબ આવતો હશે બાહ્ય રીતે સહાય લઈ શકે છે આ વિધાન ખોટું છે મારા યુવાનો અનુચ્છેદ બસ્સો ત્રાણુંમાં એવી જોગવાઈ છે કે રાજ્ય સરકાર કોઈ પણ બાહ્ય સત્તા પાસેથી એટલે કે બાહ્ય સ્ત્રોતોથી ઉધાર લઈ શકતી નથી તો આ વસ્તુ અહીંયા ખોટી પડે છે અને એના પછીનું બીજું વિધાન જે સંઘ સરકાર દ્વારા રચાયેલ કોર્પોરેશન્સ અથવા કંપની પર રાજ્ય અને સ્થાનિક મંડળો કરવેરા લગાવી શકે છે હા લગાવી શકે છે માત્ર બીજું વિધાન સાચું છે માટે જવાબ બી રહેશે નવો પ્રશ્ન લેશું સી શું છે નવો પ્રશ્ન લેશું મારા યુવાનો તે બેંક થાપણોના પ્રતિશત છે કે જે આરબીઆઈ પાસે માત્ર સોનાની અનામતના રૂપમાં રાખે છે ખોટું વિધાન છે આ માત્ર સોનાની અનામત શબ્દ છે એટલે ખોટું થશે બીજી વ્યાખ્યા છે તે બેંક દ્વારા આરબીઆઈમાં અનામત અથવા ભંડોળના સ્વરૂપમાં કરવામાં આવેલી થાપણો છે યસ આ સાચું વિધાન છે અને એ સંદર્ભમાં માત્ર બે બી જવાબ રહેશે એકસો એકવીસનો પ્રશ્ન છે ભારતના કૃષિ ક્ષેત્રના મુખ્ય પડકારો કયા છે નંબર વન જે પડકારો રજૂ થયા છે એમાંથી કોને ન માનવા એ પ્રશ્નો થાય એટલે આવા પ્રશ્નો તો હોલિસ્ટિક એપ્રોચથી જ જવાબ લેવો પડશે ત્રણે ત્રણ સાચા છે એવું આપણે લઈશું પણ હું એકવાર વાંચી દેખાડું જમીનના એકમ વિસ્તાર દીઠ કૃષિ ઉત્પાદકતા વધારવી પહેલો પડકાર છે બીજો પડકાર છે સામાજિક રીતે સમાવેશી કાર્યનીતિ દ્વારા ગ્રામીણ ગરીબી ઘટાડવી ત્રીજો પડકાર છે કૃષિ વિકાસ ખાદ્ય સુરક્ષા આવશ્યકતાઓને યોગ્ય રીતે પ્રતિસાદ આપે તે સુનિશ્ચિત કરવું પહેલી નજરે ત્રીજું વાક્ય થોડું મારા મનમાં આવ્યું કે ઘઉં ચોખાની જે ઉત્પાદનની સ્થિતિ છે દેશમાં આપણે ખાદ્ય સુરક્ષાને લઈને એક મિનિમમ સ્ટેક પ્રાપ્ત કરી લીધું છે તો હવે આ પડકાર રહ્યો નથી આ આપણે અચીવ કરી લીધું છે બટ પછી તેલીબિયા પાકો અને કઠોળ પાકોને લઈને મનમાં એક વિચાર તર્ક આવ્યો કે જ્યાં ભારતમાં ખાદ્ય સુરક્ષા આવી છે ઘઉં ચોખાનું ઉત્પાદન વધવાના કારણે પરંતુ દાળોના ઉત્પાદનમાં વધારો પૂરતો થયો નથી એટલે પોષણ સુરક્ષાને લઈને હજી પણ સમસ્યાઓ છે તો એ પડકાર આજે પણ જોઈ શકાય છે માટે જવાબ રહેશે ડી એક બે અને ત્રણ એકસો એકવીસમાં પ્રશ્નમાં એકસો બાવીસમાં પ્રશ્ન લઈશું આપણે નીચેના વિધાનનો ચકાસો નંબર વન ખેડૂતોના જૂથોને સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે વિધાન સાચું છે ચોક્કસ પાકોની ઉત્પાદકતા ટકાઉ રીતે વધારવા માટે સોઇલ હેલ્થ કાર્ડ દાખલ કરવામાં આવ્યું છે ચોક્કસ પાક સુધી સીમિત રહેવાની વાત અહીંયા હોવાના કારણે વિધાન ખોટું થઈ જાય છે પહેલું વિધાન સાચું છે ત્રીજું બગડી જાય તેવી કૃષિ બાગાયતી ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણ માટે બજારના હસ્તક્ષેપને સહાય કરવા માટે ભાવ સ્થિરીકરણ ભંડોળની સ્થાપના કરવામાં આવી છે યસ આનો ઉદ્દેશ એ જ છે નંબર ફોર જ્યોતિ યોજના એ અવિરત વીજ પુરવઠો પૂરો પાડશે તેનાથી માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ કુટીર ઉદ્યોગો શિક્ષણ સહિત ખેડૂતોના ચાર એકસો ત્રેવીસ મો પ્રશ્ન લેશું આપેલા વિધાન ચકાસો નંબર વન દેશની પાસઠ પ્રતિશત વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને સુડતાલીસ પ્રતિશત વસ્તી જીવન નિર્વાહ માટે કૃષિ ઉપર આધારિત છે સાચું વિધાન છે આજની સ્થિતિ પણ દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આજ છે નંબર ટુ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશનનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને લાભદાયક સ્વરોજગાર અને કુશળ વેતન રોજગારની તકો મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે બિલકુલ સાચો વિધાન છે આ પછી જલ જીવન મિશન રાજ્યની ભાગીદારીથી અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી જેનાથી ગામડાઓમાં દરેક ગ્રામીણ ઘર અને જાહેર સંસ્થાઓ જે કે શાળા આંગણવાડી કેન્દ્ર આશ્રમ આરોગ્ય કેન્દ્ર વગેરેને નળના પાણીનું જોડાણ પૂરું પાડવામાં આવે વિધાન સાચા છે એક બે અને ત્રણ તમામ સાચા છે આ પ્રશ્નોનો જવાબ રહેશે નવો પ્રશ્ન લેશું આપણે નીચેના પૈકી કયા ઉદ્યોગો ઉગતા સૂર્ય ઉદ્યોગ તરીકે જાણીતા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગને આપણે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે જોઈએ છીએ આ એક અઘરો પ્રશ્ન હતો કારણ કે ત્રણ ચાર સૂચકાંક એક સાથે પૂછી લીધા અને એની ઉપર વધારે રિસર્ચ અને સમય ફાળવવો પડ્યું આ નંબર વન સુશાસન સુશાસન સૂચકાંકમાં ગુજરાત સળંગ બે વર્ષ માટે પ્રથમ ક્રમે આવે છે અમારી જે ડેટા છે એ પ્રમાણે સાચું વિધાન છે નિકાસ તૈયારી સૂચકાંક બે હજાર એકમાં ગુજરાત અઠ્યોતેર પોઈન્ટ છ્યાસીના પ્રાપ્તાંક સાથે પ્રથમ આવેલ છે જે રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો તેત્રીસ કરોડની સીધી વિદેશી મૂડી ખેંચી લાવ્યું છે અમારી પાસે આ ડેટા જે છે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન ઓવરઓલ બે લાખ કરોડ એફડીઆઈ ભારતમાં આવ્યું ગુજરાતમાં આવ્યું છે તો આ ફક્ત એક વર્ષ માટેનું હોય બે હજાર એકવીસ હેઠળ એ વસ્તુ અમને સાચી દેખાતી નથી એટલે અમે બીજું વિધાન ખોટું સાબિત કરીએ છીએ બીજું ખોટું છે ત્રીજું રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક બે હજાર એકવીસ બાવીસમાં મોટા વીસ રાજ્યમાં ગુજરાત સત્યોતેર પોઈન્ટ પાંચના પ્રાપ્તાંક સાથે બીજા ક્રમે રહ્યું એકદમ સાચું વિધાન છે ડીપીઆઈઆઈટી રેન્કિંગ અનુસાર સ્ટાર્ટઅપ માટે પ્રબળ ઇકોસિસ્ટમ પ્રદાન કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે સ્ટાર્ટઅપ રેન્કિંગ રાજ્ય બે હજાર એકવીસમાં રાજ્યોની શ્રેણીમાં ગુજરાત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું હતું બેસ્ટ પરફોર્મરના રૂપમાં હતું એક ત્રણ અને સાચી એકસો છવ્વીસ નો પ્રશ્ન છે ભારતમાં સ્થાનિક પદ્ધતિસર રીતે મહત્વપૂર્ણ વીમા કંપનીઓ નીચેના પૈકી કઈ છે નંબર વન ભારતીય જીવન વીમા નિગમ છે હા છે યસ ભારતીય સામાન્ય વીમા નિગમ પણ આવે છે આની અંતર્ગત મહત્વપૂર્ણ વીમા કંપનીની અંતર્ગત પદ્ધતિસર રીતે યસ છે પદ્ધતિસર રીતે મહત્વપૂર્ણ વીમા કંપનીમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ પણ સામેલ થાય છે યસ થાય છે જવાબ રહેશે એક બે ત્રણ 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 કંપનીઓ એની અંતર્ગત સામેલ છે નવો પ્રશ્ન લેશું યુવાનો નીચેના વિધાનનો ધ્યાનમાં લો પ્રથમ અંગ્રીમ અંદાજ ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ જે તે નાણાકીય વર્ષમાં જીડીપી કઈ રીતે વધવાની અપેક્ષા છે તેનો પ્રથમ સત્તાવાર અંદાજ છે વિધાન સાચું છે નંબર ટુ તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે આ વિધાન ખોટું છે નાણાં મંત્રાલય જારી કરતું નથી એને જારી કરનારું મંત્રાલય છે એ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવે છે માટે આ બીજું વિધાન ખોટું થઈ જશે ત્રીજું વિધાન સાચું છે તેનો ઉપયોગ આગામી નાણાકીય વર્ષની બજેટ ફાળવણી નક્કી કરવામાં થાય છે એક અને ત્રણ સાચા છે જવાબ સી રહેશે નવો પ્રશ્ન લેશું મારા યુવાનો જીએસટી ગુપ્તચર મહાનિદેશાલય ડીજી જીઆઈ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો ચાલો એકસો અઠ્યાવીસ પ્રશ્ન જીએસટી ગુપ્તચર મહાનિદેશાલય ડીજી જીઆઈ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો નંબર વન જીએસટી ગુપ્તચર મહાનિદેશાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક કાયદા અમલીકરણ એજન્સી છે જે ભારતમાં કરચોરી સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે યુવાનો વિધાન એટલા માટે ખોટું છે કારણ કે આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ નથી નાણાં મંત્રાલય હેઠળ છે માટે આ આ પહેલું વિધાન ખોટું થઈ જશે બીજું વિધાન બે હજાર સત્તરમાં જીએસટી લાગુ કર્યું તે પહેલા ડીજી જીઆઈ ઉત્પાદન શુલ્ક ગુપ્તચર મહાનિદેશાલય તરીકે કાર્યરત હતું યસ આ એનું સાચું નામ છે જૂનું નામ છે માટે જવાબ બી રહેશે બી માત્ર બે સાચું છે નવો પ્રશ્ન લેશું ઈ કુબેર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો ઈ કુબેર પહેલું વિધાન છે ઈ કુબેર આરબીઆઈ નું કોર બેન્કિંગ સોલ્યુશન છે જે ખાતામાં ઉચ્ચ સ્તરની સેવા ઉપલબ્ધ કરાવે છે યસ સોલ્યુટલી રાઈટ નંબર ટુ ઈ કોબેરનો ઉપયોગ સરકારી જામીનગીરીઓની હરરાજીઓ જેવી કામગીરી કરવા માટે પણ થાય છે હા એ પણ એમાં સુવિધા આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે માટે એક અને બે બંને સાચા છે જવાબ રહેશે સી આગળ વધીશું નવો પ્રશ્ન લેશું નીચેના વિધાનો ધ્યાનમાં લો બાજરીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો પચાસ ટકાથી વધુ છે ખોટું વિધાન છે મારા યુવાનો આ પચાસ ટકાથી વધુ નથી વીસ ટકા જેટલું છે એશિયાની અંતર્ગત એ થોડોસા વધુ મોટો હિસ્સો ધરાવે છે તો પહેલું વિધાન ખોટું થઈ જશે બીજું વિધાન છે ભારતમાંથી બાજરીના મુખ્ય આયાતકારો યુએસએ રશિયા અને ચીન છે આ વિધાન પણ ખોટું છે નેપાળ યુએઈ ઈ સાઉદી અરબ જેવા આયાતકારો છે નહીં કે યુએસએ રશિયા અને ચીન ત્રીજું છે ભારતમાં કૃષિ અને પ્રોસેસ ખાદ્ય ઉત્પાદનોના નિકાસ વિકાસ સત્તાધિકાર એટલે કે એપેડા ભારતીય નિકાસકારોના બાજરીના માલને જહાજ દ્વારા મોકલવાનું સરળ બનાવવા અને તેમને નવા બજારોમાં પ્રવેશ કરવામાં મદદ કરવા માટે કામ કરી રહી છે યસ એપેડાની આ ભૂમિકા છે જ અને માટે જવાબ રહેશે બી ફોર બોમ્બે ત્રણ માત્ર ત્રીજું વિધાન સાચું છે પહેલું અને બીજું નહીં એકસો પ્રશ્ન છે લઘુત્તમ મિનિટ લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ નીચેના પરિબળો ધ્યાનમાં લે છે નંબર વન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર ભાવ વલણો યસ એ ભાવમાં ધ્યાનમાં લેશે નંબર ટુ પેદાશના ગ્રાહકો પર એમએસપી સંભવિત અસરો ના આને નહીં લઈ કેમ નહીં લે એમએસપી સંભવિત અસરો વિચારવાનો વિષય સરકારનો છે આ આયોગનો નથી એટલે એને ધ્યાન નહીં લઈ નંબર થ્રી ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ ત્રીસ પ્રતિશતનું માર્જિન યસ આટલું તો મિનિમમ માર્જિન આપે જ છે નંબર ફોર આંતરપાક ભાવ સમાનતા આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે માટે એક બે અને ચાર ક્ષમા કરજો આ નથી જવાબ

નંબર ટુ તે કૃષિ મંત્રાલય હેઠળ છે નંબર થ્રી તે કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા પણ છે યસ એક બે ત્રણ ત્રણે ત્રણ વિધાન સાચા હોવાથી જવાબ રહેશે સી આપણે આગળ વધીશું હાર્ડ કરન્સી સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે કારણ કે રીઝન પૂછ્યા છે શા માટે હાર્ડ કરન્સી વધારે પસંદ કરવામાં આવે છે પહેલું રીઝન આપ્યું છે તે રાજકીય રીતે અને આર્થિક રીતે સ્થિર ગણવામાં આવે છે યસ સોફ્ટ કરન્સીમાં સ્થિરતાની કમી ક્યારેક ઊભી થાય છે અને એ જબરદસ્ત રીતે અસ્થિર બની શકે છે નંબર ટુ માલસામાન અને સેવાઓની ચૂકવણીના પ્રકાર તરીકે તે વિશ્વભરમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે યસ કારણ કે એનામાં સ્થિરતા હોવાથી પેમેન્ટ અગર આપણને ત્રણ મહિનાનો ટાઈમ મેળવ્યો છે તો ત્રણ મહિના પછી કંઈ ભાવમાં ઊંચા ચડ ઉતર થવાની નથી એટલે એને વ્યાપક પણ એટલે સ્વીકારવામાં આવે છે કે ચૂકવણી તરીકે સ્વીકાર્યા પછી આપણને આંતરરાષ્ટ્રીય હુંડિયામણ બજારમાં જે કંઈ પણ ચડ ઉતર છે એમાં આમ ચલણ જે છે એ સ્થિર દેખાશે એટલે જ યુવાનો યુએસ ડોલરને આપણે એક સ્થિર ચલણના રૂપમાં સ્વીકારીએ છીએ ટ્રેડિંગ માટે ચાહે સર્વિસનું ટ્રેડિંગ હોય કે વસ્તુઓનું હોય તેનું એકાએક અવમૂલ્ય અથવા મૂલ્ય વૃદ્ધિ થવાની શક્યતા હોતી નથી યસ આ વાત પણ સાચી જ છે એટલા માટે તો એને શું કહીએ છીએ આપણે સ્થિર કહીએ છીએ તને ત્રણ સાચા છે માટે જવાબ રહેશે સી ફોર ચેન્નાઈ એકસો તેત્રીસ માં પ્રશ્નમાં નવો મુદ્દો લેશું આપણે નવો પ્રશ્ન એકસો ચોત્રીસ નો પ્રશ્ન છે રાજકોષી નીતિના હેતુ કયું છે હેતુઓ કયા છે નંબર વન દેશમાં ભાવસ્તર નિયંત્રિત કરવો નંબર ટુ સંપૂર્ણ રોજગારી અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી હાંસલ કરવી નંબર થ્રી અર્થતંત્રના વૃદ્ધિ દરને જાળવી રાખવો ત્રણે ત્રણ મુદ્દાઓ એક રીતે જોવા જઈએ ને તો રાજકોષી નીતિના વ્યાપક હેતુઓમાં સામેલ થાય જ છે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશની અંતર્ગત કિંમત સ્થિરતામાં ફુગાવાને રોકવામાં પણ રાજકોષી નીતિની સહાયક ભૂમિકાને સ્વીકૃતિ અપાતી હોય છે અને એના માટે સંકુચિત પ્રકારની રાજકોષી નીતિ ક્યારેક અપનાવવામાં આવતી હોય છે પરંતુ અહીંયા જે રીતના ઓપ્શન્સ રજૂ થયા છે એ ઓપ્શન્સ દૃષ્ટિથી અમે અત્યારે બીને આન્સર કરી રહ્યા છીએ મે બી પોસિબલ જીપીએસસી એક બે ત્રણને પણ સાચું બતાવે અમે બી ને બતાવી રહ્યા છીએ અમારો અભિગમ છે બી અથવા ડી જવાબ છે બી અથવા ડી જવાબ છે એકસો પાંત્રીસમો પ્રશ્ન લઈશું પ્રથમ પંચવર્ષીય યોજના દ્વિતીય પંચવર્ષીય યોજના તૃતીય પંચવર્ષીય યોજના અને આઠમી પંચવર્ષીય યોજનાથી સંબંધિત બાબતોને લઈને આ એક આખે આખું માહિતીપ્રદ સેન્ટેન્સીસ બનાવવામાં આવ્યા છે એને હું વાંચવામાં આપનો સમય નહીં લઉં આપ જાણો છો આ પ્રશ્નમાં ગાર્ડગીલ ફોર્મ્યુલા યા ગાર્ડગીલ પ્લાન યા પીસી નોબીસ પ્લાન વગેરેની વિગતો લખેલી છે આ ચારે ચારે ચાર યોજના વિશેની જે વિગત સામે આપવામાં આવી છે સાચી છે અને માટે ઓપ્શન એક બે ત્રણ અને ચાર તમામ સાચા છે એ જવાબ રાખીશું નીચેના પૈકી કયું બિન જકાત પગલું નોન ટેરિફ મેઝર નથી નંબર વન આયાત પરવાના પ્રક્રિયા એક નોન ટેરિફ મેજર છે યસ વેપારમાં તકનીકી અવરોધો નોન ટેરિફ મેજર છે ફાઇટો સેનિટરી રિસ્ટ્રિક્શન્સ નોન ટેરિફ મેજર છે ઉપરોક્ત તમામ બિનજકાત પગલાં એટલે કે ઉપરોક્ત તમામ બિનજકાતના જ પગલાં છે જે વાતને આપણે સ્વીકૃતિ આપીશું અને જવાબ રાખીશું ડી મારા યુવાનો નોન ટેરિફ મેઝરનો થોડોક અર્થ અહીંયા સમજજો કે વેપારમાં અવરોધ ઊભા કરવા માટે ટેરિફ બેરિયર અને નોન ટેરિફ બેરિયર એ જુદા જુદા દેશો દ્વારા અપનાવવામાં આવતા હોય છે જ્યારે કરવેરાનો ઉપયોગ કરી અને વેપારમાં અવરોધ આયાતોમાં અવરોધ પેદા કરવામાં આવે તો તેને ટેરિફ બેરિ બેરિયર કહેવામાં આવે છે કરવેરા સિવાયના રાજકોષીય પગલાં સિવાયના કોઈ પગલાંના આધારે જ્યારે વેપારમાં અવરોધ ઊભો કરવામાં આવે તો એને નોન ટેરિફ બેરિયર કહેવામાં આવે છે તો નોન ટેરિફ મેઝર નથી તો કે ઉપરોક્ત તમામ બિનજકાત પગલાં છે ધેટ મીન્સ ઉપરોક્ત તમામ નોન ટેરિફ મેઝર્સ છે એવી વાત છે આપ સમજી શકતા હશો ટેરિફ અને નોન ટેરિફ વચ્ચેનો અંતર અને ડબલ્યુટીઓનો એક મુખ્ય ઉદ્દેશ છે કે વેપારમાં ટેરિફ અને નોન ટેરિફ તમામ પ્રકારની જે બાધાઓ છે અવરોધો છે બેરિયર્સ છે એને સમાપ્ત કરવું નવો પ્રશ્ન લેશું આપણે ભૌગોલિક સંકેતક ટેક સામાન્ય રીતે શેના માટે આપવામાં આવે છે ઉપલબ્ધ જે પાંચે પાંચ મુદ્દા આપ્યા છે પાંચે પાંચ માટે આપી શકાય છે માટે જવાબ છે એ ડી રહેશે એક બે ત્રણ ચાર પાંચ નવો પ્રશ્ન લેશું નવો પ્રશ્ન લઈએ મારા યુવાનો આપણે નીચેના પૈકી કયું માંગ પ્રેરિત ફુગાવા તરફ દોરી જાય છે આ પ્રશ્ન એકદમ અલગ પ્રકારનો છે દોરી જાય છે એવો ડેફિનેટ દાવો કર્યો છે પણ હું એવું માનું છું દોરી શકે છે એવો ભાવથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એની દૃષ્ટિથી જોવા જઈએ નંબર વન વિકાસશીલ અર્થવ્યવસ્થા ગ્રોવિંગ ઇકોનોમી દોરી શકે છે યસ વિદેશી મુદ્રા ભંડારમાં વધારો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો બે રીતે થાય નિકાસો જ્યારે વધુ હોય આયાત કરતા ત્યારે થઈ શકે છે અને બીજું કે બહારથી કેપિટલ ઇન્ફ્લો વધુ પ્રમાણમાં હોય ત્યારે થઈ શકે છે તો બંને રીતે પરોક્ષ દ્રષ્ટિથી લાંબી દ્રષ્ટિથી વિચારીએ તો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો પણ માંગ પ્રેરિત ફોગાવા તરફ દોરી શકે છે નંબર થ્રી સરકાર દ્વારા ખાદ્ય ધિરાણ પણ દોરી શકે છે રૂપિયાનું અવમૂલ્યન પણ દોરી શકે છે આ બધી જ પરિસ્થિતિઓ એવી છે કે જેની અંતર્ગત અર્થતંત્રમાં ચલણનો ચલણનો પુરવઠો પુરવઠો વધે છે અને વધવાના પરિણામે લોકોની પાસે માંગ કરવા માટેના અવસરો વધે છે ખરીદશક્તિ વધે છે અને માંગ પ્રેરિત ફગાવાનો જન્મ થાય છે તો અમારી દ્રષ્ટિથી જવાબ એક બે ત્રણ ચાર હોવો જોઈએ અને અમે સંભવિતપણે આને પણ માનીએ છીએ કદાચ વિદેશી મુદ્રા ભંડારમાં વધારાને એ દ્રષ્ટિથી વ્યાખ્યાયિત ન કરીએ તો પણ ચાલે પરંતુ મેં પહેલાં જ કીધું દોરી શકે છે એવી વ્યાખ્યા અમે લઈને ચાલી રહ્યા છીએ અને ધેટ મીન્સ જવાબ અમારી દ્રષ્ટિએ પહેલી પ્રાયોરિટી એને છે ફર્સ્ટ પ્રાયોરિટી અમે આપશું આને અને પછી બની શકે કે અમે સેકન્ડ પ્રાયોરિટીના રૂપમાં બીને જવાબ માનીએ જીપીએસસી ડિસાઇડ કરશે ફાઇનલી એ અથવા બી કોઈ પણ જવાબ હોઈ શકે છે બંનેમાં દમ છે સાચા જ હોવાનો દમ છે તો

નંબર પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારના મતનું ભારણ કુલ પડેલા મતના બે તૃતીયાંશ જેટલું હોય છે માટે આ વિધાન ખોટું છે પહેલું વિધાન સાચું છે કયું કયા વિધાન સત્ય છે એ પૂછ્યું છે માત્ર એક વિધાન સત્ય છે એટલે જવાબ એ પર અમદાવાદ રહેશે નવો પ્રશ્ન લઈએ આપણે ડિજિટલ ચુકવણી સૂચકાંક ડીપીઆઈ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે એકસો ચાલીસ નો જવાબ બી ફોર બોમ્બે રહેશે એકસો એકતાલીસ પ્રશ્ન છે બેન્કિંગ અને નાણાકીય છેતરપિંડી અંગેનું સલાહકાર બોર્ડ વિશે નીચેના વિધાન નો ધ્યાનમાં લ્યો નંબર વન તેની રચના આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે ના આરબીઆઈ દ્વારા નહીં સીવીસી દ્વારા કરવામાં આવી છે માટે પહેલું વિધાન ખોટું છે નંબર ટુ તે બેન્કોના તમામ છેતરપિંડી કેસોની પ્રથમ કક્ષાની તપાસ કરે છે યસ સાચું છે પ્રાથમિક તપાસ કરે છે નંબર થ્રી તે સમયાંતર નાણાકીય પ્રણાલીમાં છેતરપિંડીનું વિશ્લેષણ કરે છે અને છેતરપિંડી સંબંધી કોઈપણ નીતિ ઘડવા માટે માર્ગદર્શન આપે છે યસ બીજું અને ત્રીજું વિધાન સાચા ગણી આપણે જવાબ બી રાખીશું નવો પ્રશ્ન લઈશું એકસો બેતાલીસનો પ્રશ્ન નીચેના વિધાનનો ધ્યાનમાં લો નંબર વન ભારત કાચા તેલ તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે કે જેની એસી ટકા જરૂરિયાત આયાત દ્વારા સોરી પૂર્ણ થાય છે મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે સૌથી મોટો આયાતકાર દેશ વિશ્વમાં જે છે એ યુએસએ ચીન જેવા દેશો છે ત્રીજા નંબરે ઇન્ડિયા આવે છે તો આ વિધાન ખોટું થઈ જશે આપણે ખોટું સાબિત કરીશું તાજેતરના વર્ષોમાં ભારતના કાચા તેલની એક ચતુર્થાંશ જેટલી આયાત રશિયાથી થઈ રહી છે યસ યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પરિસ્થિતિ ટ્રેન જોવા મળ્યો છે બી જવાબ રહેશે માત્ર બે વિધાન સત્ય છે આગળ વધીશું મારા યુવાનો નવો પ્રશ્ન લેશું સમાચારમાં યુનિકોર્ન કંપની શબ્દ વારંવાર જોવા મળે છે સ્ટાર્ટઅપ યુનિકોર્ન્સ ઘણા બધા છે મોર ધન 100 યુનિકોન ઇન્ડિયામાં છે એવું વડાપ્રધાન સાહેબે કીધેલું કોને કહેવાય યુનિકોર્ન તો કે વન બિલિયન યુએસ ડોલર થી વધુ મૂલ્યની ખાનગી સ્ટાર્ટઅપ કંપની યુનિકોર્ન કહેવાય છે માટે જવાબ રહેશે બી પછી છે પ્રશ્ન અર્થતંત્રમાં ક્યુઝનેશનો સિદ્ધાંત સેનાતિ સંબંધિત છે જવાબ છે અસમાનતાથી સંબંધિત છે માટે જવાબ રહેશે બી કુજનેટ્સ વક્ર રજુ કરવામાં આવ્યો છે જેના આધારે અસમાનતા અને વિકાસ વચ્ચેના સંબંધોને તપાસવામાં આવ્યા છે મારો જવાબ રહેશે બી ફોર બોમ્બે નવો પ્રશ્ન લેશું યુવાનો આગળ નવો પ્રશ્ન લેશું આપણે એક સો પ્રશ્ન છે નંબર વન વિધાન છે કેન્દ્રીય નાણાં આયોગ સંઘ અને રાજ્ય વચ્ચેના સંસાધનો અને ખર્ચની જવાબદારીમાં લંબરૂપ અને સમસ્તર અસંતુલા સુધારવાનો પ્રયત્ન કરે છે આવું કોઈ બંધારણીય જવાબદારી છે આવી એવી કોઈ વાત નથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ સંઘ અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી અને સંઘથી રાજ્યોને સહાય અનુદાન અંગે પોતાના વિચાર રજૂ કરે છે લંબરૂપ હોય છે સંઘથી રાજ્યોને મળે છે સમસ્તર હોય છે કારણ કે વિવિધ રાજ્યો વચ્ચે થાય છે અસંતુલન નિવારવાનો પ્રયત્ન કરે છે એ થઈ રહ્યો છે એની કોઈ નિશ્ચિત જવાબદારી નથી એટલે અમે આ પહેલાં વિધાનને સાચું નથી માનતા એટલે આને અમે ખોટું કરીશું ખોટું વિધાન છે નંબર ટુ રાજ્ય નાણાં આયોગ કે જે પંચાયત અને નગરપાલિકાઓના સંસાધનોની પૂર્તિ કરે છે તેની રચના કેન્દ્રીય નાણાં આયોગની સાથે થાય છે એકદમ ખોટું વિધાન છે તમામ રાજ્યો પોતપોતાના સમયગાળા મુજબ પોતપોતાના પંચાયત અધિનિયમ મુજબ કેન્દ્રીય નાણાં આયોગની સ્થાપનાઓ રાજ્ય નાણાં આયોગની સ્થાપના કરે છે માટે બીજું વિધાન પણ ખોટું છે એક અને બે બંને પૂછવામાં આવ્યું છે સાચા છે કે ખોટા તો કે સાચા નથી એ કયા છે તો કે એક અને બે બંને સાચા નથી આ જવાબ રહેશે સી અમે અહીંયા એ ભૂલથી થઈ ગયું છે અમારાથી ક્ષમા કરજો જવાબ રહેશે સી અમારી દૃષ્ટિથી નવો પ્રશ્ન છે નીચેના પૈકી કયું ફૂટલુસ ઉદ્યોગનું ઉદાહરણ છે આ બધા તો બહુ જ સરળ પ્રકારના પ્રશ્ન છે હીરા ઉદ્યોગ અને કમ્પ્યુટર ચિપ્સ ઉદ્યોગ ફૂટલુસ ઉદ્યોગનું ઉદાહરણ છે એટલે જવાબ રહેશે બી ફોર બોમ્બે નવો પ્રશ્ન લેશું નીચેના પૈકી કયો ભારતમાં વાણિજ્યિક પાક છે સરસણ તમાકુ ત્રણે ત્રણ કોમર્શિયલ ક્રોપના રૂપમાં એસ્ટાબ્લિશ છે માટે જવાબ રહેશે ડી પછી એકસો અડતાલીસ શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ કોણ મંજૂર કરે છે આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ મંજૂર કરતી હોવાથી જવાબ રહેશે એ એકસો ઓગણપચાસનો પ્રશ્ન છે જાહેર ખેડૂતો તેમની જમીન શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટીના નિર્દેશન હેઠળ સંયુક્ત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે તેવી ખેતીને શું કહે છે બહુ લાંબો કર્યું ભાઈ સહકારી ખેતી કહે છે સહકારી ખેતી આનો જવાબ છે એકસો ઓગણપચાસ પ્રશ્ન પછી આપણે એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ જે ઇકોનોમિક જોડાયેલો છે એકસો પચાસમાં પ્રશ્ન લેશું નીચેના વિધાનનો ધ્યાન લો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેને માથાદી જીડીપી રેશિયોના આધારે વિકસિત અને વિકાસશીલ દેશો નક્કી કરે છે આવો કોઈ માપદંડ ડબલ્યુટીઓએ હજી સુધી રજૂ કરેલી નથી માટે આપણે પહેલે વિધાનને સાચું નહીં ખોટું માનીશું નંબર ટુ ડબલ્યુટીઓ વિકાસશીલ ઓછા વિકસિત અને ઓછી આવકતા આવક ધરાવતા દેશોને તકનીકી સહકાર અને તાલીમ દ્વારા ડબલ્યુટીઓના નિયમોને સમાયોજિત કરવા માટે સહાય પૂરી પાડે છે યસ ડેફિનેટલી આ તો એકદમ સાચી વાત છે જવાબ રહેશે માત્ર બે બી જવાબ રહેશે આવી જ રીતના અમે મારા યુવાનો સાયન્સ એન્ડ ટેકનોલોજીના પણ પ્રશ્ન આપની સમક્ષ રજૂ કરીશું અમે જે સોલ્યુશન રજૂ કરી રહ્યા છીએ એની એક નાનકડી એવી ખાસિયત ઉપર આપનું ધ્યાન આકર્ષિત કરવા માગીશ કે અમે તાર્કિક વિશ્લેષણ સાથે પ્રશ્નને અંતર્ગત એલિમિનેશન અને સિલેક્શન ક્રાઇટેરિયા નક્કી કરીએ છીએ અને જ્યાં તાર્કિક વિશ્લેષણને એલિમિનેશનના કન્સનમાં ડિસ્કસ કરવો જરૂરી હોય ત્યાં એ ડિસ્કસ પણ કરીએ છીએ એટલે અમે એલા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે કરંટ અફેર્સના છે અથવા મેસેજરિંગના પ્રશ્ન કે જ્યાં આખ્યાથી પદ્ધતિ શીખવાડવાની હોય છે કે કઈ રીતનાનો જવાબ લાવી શકાય સાચો એવા એ અમે નથી રજૂ કરી રહ્યા અમે આ તાર્કિક વિશ્લેષણ બૌદ્ધિક ચિંતનની જ્યાં જરૂર પડે એવા પ્રશ્નો ઉપર આધારિત વિશ્લેષણ સાથે સોલ્યુશન રજૂ કરી રહ્યા છે મે બી પોસિબલ અમને સમય વધારે લાગે છે બટ તમને આનાથી બે ફાયદો ફાયદો થશે 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 નંબર નંબર તો એ એ એ કે કે તમારો સ્કોર અત્યારે કેટલો છે જાણી શકશો આવા પ્રકારના પ્રશ્નોની તૈયારી આગળ કઈ રીતે કરવી જોઈએ એની એક બૌદ્ધિક સમજ તમારી વધુ પરિપક્વ બનશે તો આ તમામ ઉદ્દેશોને ધ્યાને રાખી અમે આ રજૂઆત કરી રહ્યા છીએ આ સેશનને અહીંયા વિરામ આપીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર